ઈડરમાં ગુજરાતી ગાયક કિંજલ દવેનો સ્ટેજ શો કરનાર આયોજક વિરુદ્ધ ઈડર પોલીસમાં ગુનો દાખલ. ઈડરની રોજી વિલા રેસિડેન્ટમાં ગઈ રાત્રે આયોજક દ્વારા વગર પરવાનગીએ કિંજલ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઈડર પોલીસ મોડી રાત્રે કાર્યક્રમમાં નાખી રેડ. કિંજલ દવેના કાર્યક્રમનો સરકારની કોવિડની ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા. ઈડર પોલીસે ચાર આયોજકો, નંબર એક અંકિત દલપતભાઈ નાઈ રહેઠાણ મડાણા પાલનપુર, નંબર બે મયંક રમેશભાઈ પ્રજાપતિ રહેઠાણ વાડિયાવીર ઈડર, નંબર ત્રણ ભાવેશ કેશવલાલ રાઠોડ રહેઠાણ ટીંબાચોડી વડગામ, નંબર ચાર યજ્ઞેશભાઈ હસમુખભાઈ પટેલ રહેઠાણ સુડિયા વડનગર. કિંજલ દવે સાથે આયોજકોને ઈડર પોલીસ મથકે હાજર રહેવાનું ફરમાન. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. ગઈકાલે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં એક પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પોતાના નવી એક સ્કીમના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા ગાયક કલાકાર કિંજલ દવેને બોલાવવામાં આવેલા અને લોકોને પ્રભાવિત કરવા માટે બુકિંગ લેવા માટેનું એક આયોજન એમના તરફથી કરવામાં આવેલું હતું. આ આયોજનમાં કિંજલ દવે એ પોતે અહીંયા આગળ આયોજકો દ્વારા બોલાવવામાં આવેલા અને મોટા પ્રમાણમાં એક મેળાવડો આયોજકો તરફથી ગોઠવવામાં આવેલો હતો. આ મેળાવડામાં ઓછામાં ઓછા 500 થી 1000 માણસો એકત્રિત થયેલા અને હાલમાં જે કોવિડ-19ની જે ગાઈડલાઇન ચાલે છે એ ગાઈડલાઇનનો સદંતર ભંગ કરવામાં આવેલો છે. આયોજકો દ્વારા જે આ આયોજન કરવામાં આવેલું એની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી કે પોલીસને જાણ પણ કરવામાં આવેલી નથી કે બીજી અન્ય કોઈ પણ સત્તાને જાણ કરવામાં આવેલી નથી. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ ફરતા સ્થાનિક પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ કે આ જગ્યાએ રાસ ગરબાનો અને સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યાં જઈ તપાસ કરતા જાણવા મળેલું કે ઈડર શહેરમાં વલાસણા રોડ ઉપર રોઝ વેલી પ્રોજેક્ટ એક અમલમાં મૂકવામાં આવેલો છે પ્રાઇવેટ માલિકો દ્વારા અને એના બુકિંગ અનુસંધાને કિંજલ દવેને અહીંયા આગળ નિમંત્રિત કરવામાં આવેલા અને તેમના તરફથી ગરબાનો અને લોકસંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ અનુસંધાને એમણે આયોજકો તરફથી કોઈ મંજૂરી ન લેવાના લીધે અને કોવિડ-19ની જે ગાઈડલાઇન છે એનો સરેઆમ ભંગ કરવાના લીધે અમારા તરફથી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ચાર આયોજકો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે, જેમાં અંકિતભાઈ દલપતભાઈ નામના એક વ્યક્તિ છે, બીજા મયંકભાઈ રમેશભાઈ પ્રજાપતિ, ત્રીજા ભાવેશભાઈ કેશવલાલ રાઠોડ અને ચોથા યજ્ઞેશભાઈ હસમુખભાઈ પટેલ વિરુદ્ધ અમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. ગાયક કલાકાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? આમાં ગાયક કલાકારને તરફથી કોઈ પણ મંજૂરી લેવામાં આવતી નથી. એમણે ખરેખર આયોજકોએ જ મંજૂરી લેવાની હોય છે, એટલે ગાયક કલાકાર વિરુદ્ધમાં અમારા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.